ભાવનગર જિલ્લાના પાલિતાણા માનસીજી હોસ્પિટલની ગોરબેદરકારી સામે આવી. પાલિતાણા સરકારી હોસ્પિટલમાં પીએમ રૂમમાં લાઇટનો જ અભાવ જોવા મળ્યો, લાઇટો જ નહોતી. પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં પીએમ રૂમમાં લાઇટ નહીં હોવાને લઈને પીએમ અર્થે લાવવામાં આવેલા મૃતદેહને 3 કલાક સુધી રજડતો રાખવો પડ્યો હતો. પોલીસનો કાફલો અને મૃતકના પરિવારજનોને પણ કલાકો સુધી રાહ જોવી પડી હતી લાઇટની. પીએમ અર્થે સમયે જ એક બાજુ મૃતકની બોડી પડી હતી અને બીજી બાજુ લાઇટ રિપેરિંગનું કામ કરવામાં આવતું હતું. એક તરફ એમ્સ હોસ્પિટલના ડૉક્ટરો સરકારી હોસ્પિટલની લઈ ચૂક્યા છે મુલાકાત, તો બીજી તરફ આ જ પ્રકારની ગોરબેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એટલે કે એમ્સ હોસ્પિટલના જે ડૉક્ટરો છે તે આ સરકારી દવાખાની મુલાકાત લઈ ચૂક્યા હતા અને હાલમાં જ આ મુલાકાત લીધ્યા બાદ પીએમ રૂમનો લાઇટનો અભાવ જોવા મળ્યો અને લાઇટનું રિપેરિંગ કામ એક તરફ ચાલી રહ્યું છે ને એક તરફ બોડીનું પીએમ કરવાનું છે. આમ બંને તરફ એક સાથે આવી છે. અત્યાર સુધી આ તપાસ કરવામાં આવી તો શું તપાસ્યું તે પણ એક સવાલ છે. જેને લઈને પીએમ રૂમમાં લાઇટ ન હોવાથી કલાકો સુધી મૃતદેહના પરિવારજનો અને પોલીસને લાઇટની રાહ જોવી પડી હતી ને જ્યારે રિપેરિંગ કામ પરિપૂર્ણ કરવામાં આવે ત્યારબાદ લાશનું પીએમ કરવામાં આવ્યું હતું. આમ એક તરફ એમ્સના ડૉક્ટરો આ હોસ્પિટલ સરકારીની મુલાકાત લીધી હતી, એક તરફ સરકાર દ્વારા હવે હોસ્પિટલો જે ખાનગી છે તેની પર GST પણ લગાવી દીધો છે, ત્યારે બીજી તરફ જે સરકારી દવાખાના છે તેની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો ખાનગી ક્ષેત્રે સેવાઓ મેળવશે કે સરકારી તંત્રનો વધુ ઉપયોગ કરશે તે જોવાનું રહ્યું. હાલમાં તો પાલિતાણાની માનસીજી હોસ્પિટલની ગોરબેદરકારી જોવા મળી રહી છે કે પીએમ રૂમની અંદર ત્યાં બિલકુલ લાઇટ ન હોવાના કારણે તાત્કાલિક આવેલા પીએમ અર્થે મૃતદેહને કલાકો સુધી રજડતો રાખવો પડ્યો હતો. મહત્ત્વના સમાચારની વાત કરવામાં તો પાલિતાણાના નોંધણવદર ગામમાં આધેડ મહિલાની જાહેરમાં હત્યા થઈ ગઈ હતી. મંજુબેન ગુગાભાઈ ગુહિલ નામની આધેડ મહિલાની હત્યા કરવામાં આવી હતી. નોંધવણ ગામમાં બહાર ઊભા હતા ત્યારે આધેડ મહિલાની હત્યા કરાઈ હતી. નોંધવણમાં જ્યારે આ ઘટના બની ત્યારબાદ અજાણ્યા એક ઇસમ આધેડ મહિલાને જાહેરમાં મૂઢ મારી રહ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. મહિલાને જાહેરમાં મૂઢ મારીને હત્યા કરવામાં આવી હતી. મહિલાના પરિવારજનો જણાવી રહ્યા છે કે જૂની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાની આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નોંધણવદરમાં આ ઘટના સામે આવતા આધેડ મહિલાની બોડીને હાલ પાલિતાણાની સર માનસીજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલિતાણા રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં તો અહીંયા બોડીનું પીએમ કરવા માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી. અત્યારે આ હોસ્પિટલમાં પીએમ રૂમમાં લાઇટનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને કલાકો સુધી લાઇટની રાહ જોવી પડી હતી. ત્યારબાદ પરિવાર અને પોલીસ કર્મીઓ મોડા સમય સુધી રાહ જોયા બાદ પીએમ કરવામાં આવ્યું હતું. આમ એક તરફ સરકારી તંત્રમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને પરિવારજનોને ખૂબ જ સહન કરવાનો વારો આવતો હોય છે અને સમયનો પણ વધુ વ્યય થતો હોય છે. ત્યારે સરકારી તંત્રની આ હોસ્પિટલની ગોરબેદારીકારીના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. અગાઉ જો આ પીએમ રૂમનું લાઇટ ફિટિંગ પૂર્ણ કરેલ હોત તો હાલમાં જે ઘટના બની છે તે ઘટનાથી બચી શકાય, પરંતુ હોસ્પિટલની ગોરબેદરકારી સામે આવી છે.